નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2, જેમાં આજનો આપણો પ્રશ્ન છે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ એટલે શું. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એટલે શું? તો કલીલ દ્રાવણની અંદર દ્રાવ્ય ઘટકો જે વિક્ષેપિત થયેલો હોય તેને વિક્ષેપિત કલા કહેવાય છે. કલીલ દ્રાવણમાં જે દ્રાવ્ય ઘટક છે એ વિક્ષેપણ પામેલો હોય, વિક્ષેપિત થયેલો હોય એને શું કહેવાય છે? વિક્ષેપિત કલા કહેવાય છે. અને જ્યારે વિક્ષેપણ કોને કહેવાય છે? તો કલીલ દ્રાવણમાં દ્રાવક ઘટક, દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો એ નિલંબન થયેલા હોય એને શું કહેવાય? વિક્ષેપણ માધ્યમ. એટલે કે વિક્ષેપણ માધ્યમ એમાં શું આવે? દ્રાવક આવશે. આ ખાસ શબ્દ યાદ રાખવાનો. અને વિક્ષેપિત છે એમાં કયો શબ્દ આવશે? દ્રાવ્ય. ફરીથી એકવાર કે કલીલ દ્રાવણની અંદર દ્રાવ્ય જેવો ઘટક એ વિક્ષેપિત થયેલો હોય એટલે કે વિક્ષેપણ પામેલો હોય એને શું કહેવાય? વિક્ષેપિત કલા કહેવાય. અને કલીલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક જેમાં વિક્ષેપિત કલાના કણો એટલે કે આ દ્રાવ્યના કણો એ નિલંબિત થયેલા હોય એટલે કે અલગ અલગ રહેતા હોય એને શું કહેવાય? જે માધ્યમ હોય તે એને કહેવાય વિક્ષેપણ માધ્યમ. એટલે કે ટૂંકમાં કલીલ ક્યારે બને છે? તો કે દ્રાવ્ય, આપણું દ્રાવણ ક્યારે બને? દ્રાવ્ય અને દ્રાવક ભેગું થાય ત્યારે. તો દ્રાવ્ય તરીકે કોણ છે? વિક્ષેપિત કલા છે. અને દ્રાવક તરીકે વિક્ષેપણ માધ્યમ છે. એટલે કે ત્યારે શું બને છે? કલીલ દ્રાવણ બને વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમથી શું બને છે? કલીલ દ્રાવણ બને છે. ચલો ત્યારબાદ આગળ વાત કરીએ, ટિન્ડલ અસર સમજાવો. તો કલીલ કણોનું કદ એ ખૂબ નાનું હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકાતા નથી. કયા કણો? કલીલ કણો જેનું કદ કેવું છે? ખૂબ જ નાનું છે. જેમ કે દૂધ, દૂધ એક કલીલ દ્રાવણ છે. એની અંદર પાણી, પ્રોટીન અને ક્ષાર આ ત્રણ વસ્તુ રહે સોરી પાણી પ્રોટીન અને ચરબી આ ત્રણ વસ્તુ રહેલી છે. તો આ ત્રણ વસ્તુ છે એમાં પાણી, પ્રોટીન ને ચરબી આ ત્રણેય આપણને દેખાતું તો નથી. એટલા કણો શું હોય છે? એના નાના હોય છે, એ નરી આંખે જોઈ શકાતા નથી. એટલે કે કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. આ પ્રકીર્ણન કોના કારણે થાય છે? એની અંદર રહેલા જે આ કણો છે એના કારણે. આ કણોને કારણે શું થાય છે? પ્રકીર્ણન થાય છે. આથી પ્રકાશના કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થઈને દેખાય છે. શું કામ? તો કે પ્રકાશનું કિરણ માની લો કે આ કણ પર પડ્યું, ત્યાંથી શું થાય છે? બીજા પર, બીજા પરથી ત્રીજા પર, એટલે આ રીતે આપણને શું થાય છે? પ્રકાશનો સળંગ આવો સીધો માર્ગ દેખાય છે. એક સાઈડથી પ્રકાશ આપાત કરું તો સામે મને પ્રકાશ દેખાય છે. અને ટિન્ડલ અસરની શોધ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હતી, આથી એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે છે ત્યારે તે પ્રજ્વલિત થાય છે. કારણ કે તે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરે છે. શું કરે છે? પ્રકીર્ણન કરે છે. ફરીથી એકવાર, એક બંધ રૂમ છે, ઉપર છતમાં એક નાનું એવું છિદ્ર છે. આ છિદ્રની અંદરથી શું કરશે? પ્રકાશ છે ઓરડાની અંદર પ્રવેશ કરે છે, અને ઓરડાની અંદર પ્રવેશે ત્યારે પ્રજ્વલિત થાય છે, એનો ચોખ્ખો માર્ગ દેખાય છે. કારણ કે ઓરડામાં રહેલા જે રજકણના કણો છે આ રજકણના કણો પર છે પ્રકાશના કિરણો પડે છે અને ત્યાંથી શું થાય છે? ફેલાય છે. આ રજકણ પર પ્રકાશના કિરણો પડે એટલે ફેલાય છે અને પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. ફેલાવો ક્યારે થાય? પ્રકાશના કિરણો જે છે એ કોઈ કણો પર પડે ત્યારે. એ કોઈ કણો પર પડે ત્યારે શું થાય છે? એનું પ્રકીર્ણન થાય છે. આ ઉપરાંત વાતાવરણમાં રહેલા જે રજકણો છે એ સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમવો, સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમવો અને સૂર્યોદય એટલે
સૂર્ય ઉગવો. તો સૂર્યાસ્ત અને સૂર્યોદયના સમયે સૂર્ય આપણને રાતા રંગનો દેખાય છે. આ રાતા રંગનો કોના કારણે દેખાય છે? સૂર્યપ્રકાશના કિરણનું પ્રકીર્ણન થવાને કારણે. આ ઉપરાંત ગાઢ જંગલની વાત કરું તો આ સરસ મજાનું ગાઢ જંગલ છે. ઉપરનો ભાગ છે જંગલનો, એ એકબીજા વૃક્ષોના પર્ણ અને ડાળીઓ એકબીજાને અડી ગઈ છે, એટલે આપણને જે સૂર્ય દેખાતો નથી. પણ આ ડાળીઓની વચ્ચે જે જગ્યા હોય છે એમાંથી જો પ્રકાશના કિરણો જંગલમાં આવે છે, જંગલમાં પ્રવેશે છે, જંગલની જમીન પર પડે છે, એ સમયે આ કિરણોનો માર્ગ છે જો દૃશ્યમાન બને છે. કેવો બને છે? દૃશ્યમાન બને છે. શું કામ? તો કે જંગલની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટિંડલ અસર જોઈ શકાય. એટલે કે જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના કણો છે, એ અતિ સૂક્ષ્મ કણો, એ પ્રકાશના કિરણનું શું કરે છે? પ્રકીર્ણન. તો કે જ્યારે પ્રકાશ જંગલમાં પ્રવેશે ત્યારે જંગલમાં જે કણો છે એની ઉપર પડે, જે શું કરે છે? પ્રકીર્ણન કરે. પ્રકીર્ણન કરવું એટલે શું થાય? ફેલાવે છે. એટલા માટે આપણને સૂર્યનો આ સીધો માર્ગ દૃશ્યમાન બને છે. આથી આપણે આ માર્ગને જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વાહનોની આગળની જે હેડલાઇટ હોય, વાહનોની આગળની જે હેડલાઇટ હોય છે એ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ રીતે એક તેજ લીસોટો દેખાય. શું કામ? તો કે આ જે લાઇટનો પ્રકાશ ક્યાં પડે છે? જે વરસાદ પડે છે, વરસાદના પાણીના ટીપા પર પડે છે, જેના કારણે આપણને શું દેખાય છે? એક તેજ લીસોટો દેખાય છે. તેજ લીસોટો દેખાય છે. ચાલો ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ કે કલિલ દ્રાવણના ગુણધર્મો સમજાવો. કલિલ દ્રાવણના ગુણધર્મો લખો. તો સૌ પ્રથમ પહેલો ગુણધર્મ છે, કલિલ દ્રાવણ એ વિષમાંગ મિશ્રણ છે. કેવું છે? વિષમાંગ મિશ્રણ. પણ દેખાવમાં કેવું લાગે? સમાંગ મિશ્રણ. તો વિદ્યાર્થી મિત્રો, કલિલ છે એ સમાંગ નથી, એ કેવું છે? વિષમાંગ મિશ્રણ છે. આ ઉપરાંત બીજું, દ્રાવ્યના કણો જે વિક્ષેપિત કલા અને દ્રાવક એ વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, આને શું કહેવાય? કલિલ કહેવાય છે. આ ઉપરાંત કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. જેમ કે દૂધનું જ ઉદાહરણ લઈ લઉં તો દૂધમાં પ્રોટીન, ચરબી એ દૂધના ઉપરના ભાગમાં વધારે હોય, મધ્યના ભાગમાં ઓછા હોય, નીચેના ભાગમાં થોડા હોય, એટલે નહીવત હોય એવું નથી. ગમે તે ભાગ હોય, આ બધાય ભાગમાં એક સરખી રીતે શું હોય? આ ચરબી, પ્રોટીન, પાણીના જે કણો છે એક સરખી રીતે ફેલાયેલા હોય છે, એક સરખી રીતે પ્રસરેલા હોય છે. તેમના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. તો દૂધમાંથી મારે ચરબી અલગ પડશે નહીં ગાળીને, હું ગરણી વડે દૂધને ગાળીશ તો નીચે મને દૂધ જ મળવાનું છે. નીચે મળતું દૂધ ગાળણની પ્રક્રિયાને અંતે મને જે દૂધ મળે છે એમાં પણ ચરબી હશે, પ્રોટીન હશે અને પાણીના કણો પણ હશે. તો અલગ પડ્યા નહીં. તો મારે અલગ પડવું હોય તો શું કરવાનું છે? અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ જેવા સાધનનો હું ઉપયોગ કરીને એને અલગ પાડી શકું છું અને તેમાં દ્રાવ્યના ઘટક કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કણ કરતાં કેવા હોય છે? મોટા હોય છે. પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં કેવા હોય છે? નાના હોય છે. એમાં દ્રાવ્ય ઘટકના કણો એ સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટક કણતા કેવા નાના હોય છે? નાના હોય. કેટલા? તો કે આશરે લગભગ 10^4 થી 10^5 નેનોમીટર. તો 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય? 10^-9 મીટર. કેટલા મીટર? 10^-9 મીટર થાય છે. ત્યારબાદ તે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે. પ્રકીર્ણન એટલે કે શું કરે છે? ફેલાવો કરે છે, જેથી ટિંડલ અસર ઊભી થાય છે, જેને ટિંડલ અસર કહેવાય છે. અને આવી જ ટિંડલ અસર બંધરૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમમાં ધૂળના રજકણો જે વિક્ષેપિત કલા હોય. અને આમ તે વાયુમય કલિલ, એટલે કે જે વાયુમય કલિલ કોને કહેવાય? તો કે એરોસોલ. વાયુમય કલિલ એટલે શું? તો કે એરોસોલ. બંધ રૂમમાં દરવાજો બંધ હોય, ઉપર છતના છિદ્રમાંથી પ્રકાશ અંદર પ્રવેશતો હોય તો અહીંયા જે
રૂમનું વાયુમય વાતાવરણ છે એ શું છે? વિક્ષેપિત માધ્યમ છે. અને એમાં રહેલા ધૂળના રજકણો શું છે? તો વિક્ષેપિત કલા છે. એના કારણે આપણને શું દેખાય છે? ટિન્ડલ અસર પણ જોવા મળે છે. અને આવી જે છે એને કહેવાય વાયુમય અથવા તો એરોસોલ કલીલ. વાયુમય અથવા તો એરોસોલ કલીલ તરીકે ઓળખવામાં આવે છે. કલીલને ખલેલ પહોંચાડ્યા વગર જો મૂકી રાખવામાં આવે તો એ નીચે બેસી જતા નથી. એ નીચે બેસતા નથી એટલે એ કેવા છે? સ્થાયી છે. જો નીચે બેસે તો સ્થાયી હોય નહીં. એ નીચે બેસતા નથી એટલા માટે કેવા છે? સ્થાયી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, કલીલનું વર્ગીકરણ સમજાવો. કલીલનું વર્ગીકરણ તો એ કોના આધારે કરવામાં આવે છે? તો કે વિક્ષેપન માધ્યમ એટલે કે દ્રાવક. વિક્ષેપિત કલા તો કે દ્રાવ્ય. એના કણોની જે ભૌતિક અવસ્થા છે એ કઈ અવસ્થામાં છે એના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌ પ્રથમ જો વિક્ષેપિત કલા શેમાં છે? પ્રવાહીમાં. વિક્ષેપન માધ્યમ શેમાં છે? તો કે વાયુમાં. તો કેવું દ્રાવણ બનશે? તો કલીલ છે એ બનશે એરોસોલ, વાયુમય. જેમ કે ધુમ્મસ, વાદળ, ઝાકળ. ધુમ્મસ, ઝાકળ અને વાદળ. ત્યારબાદ વિક્ષેપિત કલા. એ ઘન અવસ્થામાં છે. વિક્ષેપન માધ્યમ એ વાયુ અવસ્થામાં છે. તો કેવું મળશે? એરોસોલ. એમાં શું આવશે? તો કે ધુમાડો, વાહનનો એક્ઝોસ્ટ બહાર નીકળતો ધુમાડો. ત્યારબાદ વાયુ વિક્ષેપિત કલા છે અને વિક્ષેપન માધ્યમ કેવું છે? પ્રવાહી અવસ્થામાં. પ્રવાહી અને વાયુ. વિક્ષેપિત કલા એ વાયુમાં છે. વિક્ષેપન માધ્યમ શેમાં છે? એ વિક્ષેપન માધ્યમ છે આપણું પ્રવાહીમાં. તો કેવું બનશે? ફીણ. એના ઉદાહરણ કોણ છે? સેવિંગ ક્રીમ અને પ્લવન. જે સેવિંગ દાઢી કરવાની ક્રીમ આવે તે. ત્યારબાદ પ્રવાહી અને પ્રવાહી તો શું બને છે? ઇમલ્શન, જેને કહેવાય પાયસ. આ ખાસ યાદ રાખજો, ઇમલ્શનને શું કહેવાય? પાયસ. જેમાં શું આવશે? દૂધ અને ફેસ ક્રીમ, મોઢે લગાડવાની જે ક્રીમ આવે છે તે ક્રીમ. આ ઉપરાંત ઘન અને પ્રવાહી. જો ઘન અને પ્રવાહીનું મિશ્રણ હોય તો એને શું કહેવાય? સોલ તરીકે ઓળખવામાં આવે છે. એને કહેવાય કાદવ. એનું ઉદાહરણ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. કાદવ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ ઉપરાંત વાયુ અને ઘન. વાયુ અને ઘન કલા વાયુમાં, માધ્યમ ઘનમાં. તો એ શું બનશે? ઘન સોલ બને છે. એમાં ફીણ આવશે, રબર આવશે, વાદળી પ્યુમાઇસ છે, દરિયાઈ પથ્થર છે, પ્યુમાઇસ. ત્યારબાદ વિક્ષેપિત કલા કેવી છે? પ્રવાહી છે. વિક્ષેપન માધ્યમ કેવું છે? ઘન છે. તો એ શું આવશે? જેલ અવસ્થા કલીલ એનું આવે છે. જેલ. તો એના ઉદાહરણની જો વાત કરું તો જેલી ચીજ અને માખણ. જેલી ચીજ અને માખણ. વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપન માધ્યમ પણ ઘન. તો કેવું બને છે? ઘન સોલ બને છે. એમાં શું આવશે? રંગીન જેમસ્ટોન, એટલે જેને કહેવાય રત્ન પથ્થર અને દૂધિયો કાચ. જો અહીંયા જો આ બંને ઘન સોલ છે, પણ આ કોના કારણે બન્યું છે? વિક્ષેપિત કલા વાયુ, માધ્યમ ઘન, તો રબર વાદળી. પણ અહીંયા જો વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બે સેમ છે, ત્યારે પણ ઘનસોલ બને છે. અને ત્યારના ઉદાહરણો કોણ છે? રંગીન જેમસ્ટોન, જેને કહેવાય રત્ન પથ્થર, અને દૂધિયો કાચ જે છે. ચલો ત્યારબાદ નીચેના ઉદાહરણોમાં કલીલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ જણાવો. ચલો સૌ પ્રથમ કોણ છે? તો કે ધુમ્મસ. આ ધુમ્મસ છે એ કયા કલીલનો પ્રકાર છે? તો કે એ છે એરોસોલ. એરોસોલ છે તો એમાં વિક્ષેપિત કલા કઈ છે? પ્રવાહી. અને વિક્ષેપન માધ્યમ કયું છે? તો કે વાયુ છે. ત્યારબાદ બીજું છે ધુમાડો. એ કલીલનો પ્રકાર કયો છે? એ પણ એરોસોલ છે, પણ એમાં જુઓ વિક્ષેપિત કલા અલગ છે. બે એરોસોલ જ છે, પણ માધ્યમ જુઓ બંનેના વાયુ છે, પણ કલા કેવી છે? એમાં ઘન છે, કારણ કે ધુમાડો છે. ધુમ્મસ હોત તો કેવી આવત? પ્રવાહી આવત. ત્યારબાદ સેવિંગ ક્રીમ. એ કલીલનો કેવો પ્રકાર છે? ફોમ અવસ્થા, ફીણ અવસ્થા.
કારણ કે મોઢા પર દાઢી કરો જ્યારે જે ક્રીમ લગાડો એના તે શું થાય છે, ફીણા વળે છે. તો ફીણ અવસ્થામાં છે એમાં વિક્ષેપિત કલા કઈ છે, તો કે વાયુ. અને માધ્યમ કયું છે, પ્રવાહી. વિક્ષેપિત કલા કઈ છે, વાયુ. અને વિક્ષેપિત માધ્યમ કયું છે, પ્રવાહી. ચલો દૂધની વાત કરું તો દૂધ એ કેવા પ્રકારનું કલીલ છે, તો કે ઇમલ્શન પ્રકારનું છે. હવે એમાં વિક્ષેપિત કલા કેવી છે, તો કે પ્રવાહી. અને માધ્યમ પણ કેવું છે, એ પણ પ્રવાહી અવસ્થામાં હોય છે. આ ઉપરાંત મિલ્ક ઓફ મેગ્નેશિયા જે સોલ અવસ્થામાં હોય છે, મિલ્ક ઓફ મેગ્નેશિયા, એમાં વિક્ષેપિત કલા કેવી હોય છે, સોલમાં ઘન. અને વિક્ષેપન માધ્યમ કેવું હોય છે, પ્રવાહી. ચલો વાદળી એ ઘન સોલ છે. વિક્ષેપિત કલા, વિક્ષેપિત કલા કેવી છે, વાયુ છે. અને વિક્ષેપન માધ્યમ કેવું છે, એ ઘન અવસ્થામાં છે. જેલી એ કલીલનો કયો પ્રકાર ધરાવે છે, જેલ પ્રકાર ધરાવે છે, જેમાં વિક્ષેપિત કલા કઈ છે, તો કે પ્રવાહી. અને વિક્ષેપન માધ્યમ કયું છે, ઘન અવસ્થામાં છે. ચલો રંગીન કિંમતી પથ્થર રૂબી, રંગીન કિંમતી પથ્થર રૂબી, આ રૂબી છે કલીલનો કેવો પ્રકાર છે, ઘનસોલ. અને કલીલનો ઘનસોલ પ્રકાર પછી કિંમતી પથ્થર રૂબી છે, તો એક વિક્ષેપિત કલા કઈ આવશે, ઘન. અને માધ્યમ પણ કયું આવશે, ઘન અવસ્થામાં. આ ઉપરાંત વાદળ, તો વાદળ છે એ એરોસોલ, વાયુમય. એરોસોલ તો વાયુમય છે, તો વિક્ષેપિત કલા કઈ આવશે, તો પ્રવાહી. અને માધ્યમ કયું આવશે, વિક્ષેપન માધ્યમ, તો વાયુ અવસ્થામાં. આ ઉપરાંત માખણ, માખણ શેમાં આવશે, જેલમાં. જેલમાં આ જેલ કલીલનો પ્રકાર છે, અને જેમાં વિક્ષેપિત કલા કઈ છે, પ્રવાહી. અને વિક્ષેપન માધ્યમ કયું છે, એ ઘન અવસ્થામાં હોય છે. આ ઉપરાંત જો પેન્ટની વાત કરીએ, તો પેન્ટ એ કયા કલીલનો પ્રકાર છે, સોલ. એમાં વિક્ષેપિત કલા કઈ છે, ઘન. વિક્ષેપન માધ્યમ કયું છે, પ્રવાહી છે. દૂધિયો કાચ એ કાચ છે, ઘન અવસ્થામાં છે, તો વિક્ષેપિત કલા પણ ઘન, વિક્ષેપન માધ્યમ પણ ઘન. અને એ કલીલનો કયો પ્રકાર છે, ઘન સોલ. આ ઉપરાંત હેર ક્રીમ, માથામાં નાખવાનું ક્રીમ, જે કલીલનો કેવો પ્રકાર છે, તો કે એ ઇમલ્શન પ્રકાર છે. અને જે ઇમલ્શન હોય છે એમાં વિક્ષેપિત કલા કેવી હોય છે, પ્રવાહી. અને વિક્ષેપન માધ્યમ પણ કેવું હોય છે, પ્રવાહી, પ્રવાહી, પ્રવાહી. ફોમ રબર, ફોમ રબર છે, તો એમાં કલીલનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો કેવો છે, ઘનસોલ. અને ઘનસોલ પાછો રબરનો છે, તો એમાં વિક્ષેપિત કલા કેવી આવશે, વાયુ. અને વિક્ષેપન માધ્યમ કેવું આવશે, ઘન આવે છે. આ ઉપરાંત સાબુનું ફીણ, તમે જે કપડાં ધોવાનો નાવાનો સાબુ આવે છે એના ફીણ છે એ કલીલનો કેવો પ્રકાર છે, તો એના ફીણ જે છે એ કલીલનો ફીણ એટલે કે ફોમ પ્રકાર છે. અને જે ફોમ પ્રકાર હોય એમાં વિક્ષેપિત કલા કેવી હોય, તો કે વાયુ અવસ્થામાં. અને વિક્ષેપન માધ્યમ કેવું હોય છે, આ વિક્ષેપન માધ્યમ વિદ્યાર્થી મિત્રો હોય છે પ્રવાહી અવસ્થાની અંદર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.